ડાયમંડ વર્કર યુનિયને આવેદન પત્રમાં જણાવ્યું કે દિવાળી બાદ પણ ઘણા કારખાના ખુલ્યા નથી ત્યારે રત્ન કલાકાર ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ બુસ્ટના પાયામાં રત્ન કલાકારો છે સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન આવવાના છે ત્યારે તેમણે રત્ન કલાકારોની પડતર માંગોનું સાથે આવેદન પત્ર કલેક્ટરને આપીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે અમે રજૂઆત કરીએ છીએ તેમ જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીની માર સહન કરી રહ્યો છે દિવાળી બાદ ચાલીસથી પાંત્રીસ દિવસ થયા છતાં વીસથી પચીસ ટકા કારખાનાઓ ખુલ્યા છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવનાર હોય જે ડાયમંડ બ્રુશના પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત છે જેમના થકી ડાયમંડ બ્રુશ નિર્માણ પામ્યું છે જેમના પાયાની અંદર રત્ન કલાકારોનું લોહી રેડાયેલું છે એ ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવનાર હોય તો આજના રોજ સુરત શ્રી મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે ત્યારે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે ત્રીસ જેટલા રત્ન કલાકારોએ પાંચ મહિનાની અંદર સુસાઈડ કર્યું છે એમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે બે હજાર આઠ ને નવની અંદર જ્યારે પ્રધાનમંત્રીશ્રી આ ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના જ વરદ હસ્તે રત્નદીપ યોજના ચાલુ થઈ હતી તો ફરીવાર એમના જ વરદ હસ્તે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે આવી વિવિધ માંગો લઈ આજે સુરત કલેક્ટર શ્રી કલેક્ટર મારફતે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ રત્ન કલાકારોને લગતી યોજનાઓ જાહેર કરવા તથા રત્ન કલાકારોને રત્નદીપ કૌશલ્ય વધક યોજના અને કરી ચૂકેલા રત્ન કલાકારો અને પરિવારને રાહત પેકેજ તથા બેકાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેતા